વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે મેં તમને એક વાર્તા કરી દીધી. વાર્તાનું નામ હતું શી અને ગુંદર. મિત્રો, એ પ્રથમ સત્ર ગુજરાતીની આપણે પહેલો પાઠ છે, જે તમને મેં વાર્તા સ્વરૂપે ગઈકાલે રજૂઆત કરી હતી. આજે સૌ પ્રથમ હું વાર્તાનું વાંચન કરીશ, ત્યારબાદ તમે એક નોટ અને પેન પણ સાથે રાખજો, જેથી આપણે આજે વિદ્યાર્થીની થોડી ઘણી માહિતી પણ લખશું. ચાલો મિત્રો, હું અત્યારે વાર્તાનું વાંચન કરી રહી છું. શી અને ગુંદર. એક મોટું જંગલ હતું, તેમાં એક સિંહ રહેતો હતો. એક બપોરે સિંહ ઊંઘતો હતો. એ વખતે થોડા ઉંદરો ત્યાં રમવા આવ્યા. એક નાના ઉંદરે સિંહના શરીર ઉપર દોડાયો હતો, તેથી સિંહની ઊંઘ ગઈ. સિંહે પંજો ઉઘાડ્યો. ઉંદર કંપી ગયો. ઉંદર બોલ્યો, મારા માફ કરો. એને સાથે સિંહને વિનંતી કરતા કહ્યું, વનરાજ, હું તમારો ઉપકાર નહીં ભૂલું. અહીંના વખતે તમારી જરૂર મદદ માટે આવીશ. ઉંદરની આ વાત સાંભળી અને સિંહ હસ્યો અને બોલ્યો, પામર ઉંદર, તું મારી શું મદદ કરીશ? ભાગે નથી, તમે જવા દઉં છું. થોડો વખત થતાં સિંહ એક ઝરમાં ફસાયો. તે બરાડા પાડવા લાગ્યો. ઉંદરે સિંહના બરાડા સાંભળ્યા. તે સિંહ મદદ માટે દોડી આવ્યો. ઉંદરે ઝડપથી દાંતડે ઝાડ કાપવા માંડી. થોડી વારમાં તો સિંહ ઝાડમાંથી છૂટી ગયો. સિંહ આભાર સાથે બોલ્યો, મારા નાના મિત્ર, તારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, અહીંયા આપણી વાર્તા પૂરી થાય છે. હવે મેં તમને કીધું હતું કે તમે નોટ અને પેન આજે સાથે રાખજો. ગુજરાતીની 100 પાનાની પ્રથમ સત્રની નોટ આપણે લઈ આવી છે. નોટમાં પહેલો પાનો ખોલતા જ આપણે વિદ્યાર્થીની માહિતી લઈશું. સૌ પ્રથમ તો વિદ્યાર્થીનું નામ, ત્યારબાદ ધોરણ, ત્યારબાદ વિષય. વિષયમાં આપણે લખવાનું છે ગુજરાતી